गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण छ गुजराती माध्यम विषय गणित चैप्टर नंबर 10 मापन। गया पीरियड में आपने 10.3 दाखला 7 जोया हता। हवे आ पीरियड में आपने दाखला नंबर 8 जोईशु। एक गोल दरियानी लंबाई 5 मीटर अने पहोळाई 4 मीटर छे। अहींया लंबाई लंबाई गुणिया पहोळाई। कितनी छे लंबाई? 5 मीटर अने पहोळाई 4 मीटर। 5 × 20 चौरस मीटर। हवे आगळ वाचो। तेना पर 3 मीटर बाजुवाळी चौरस क्षेत्र छे। आ लंब चौरस ने जोयुं छे। ए लंब चौरस ने आपणे आ जे अंદરનું क्षेत्रफळ छे ते आखुं लंब चौरस लंबचौरस वर्तुळ
दाखला नंबर नौ छे। एक जमीनना टुकड़ानी लंबाई 5 मीटर अने पहोळाई 4 मीटर छे। एटले जमीनो जे टुकड़ो छे ते केवो छे? लंबचोरस छे। तो जमीनना टुकड़ानी लंबाई 5 मीटर अने पहोळाई 4 मीटर छे। तेमा 1 मीटर लंबाईनी बाजूवाळा चोरस 5 फूलना क्यारा बनाव्या छे। ए जमीन पर शुं कर्युं छे? एक चौरस मीटर बाजूवाड़ा 5 फूलना क्यारा कर्या छे। ले एक फूलना क्यारानुं क्षेत्रफळ, एक फूलनो क्यारो केटलो छे? एक चौरस मीटरनो। तो जमीनना बाकीना भागनुं क्षेत्रफळ शोधो। तो सौथी पहेला आपणे शुं करीशुं? जे जमीनो लंबचौरस टुकड़ो छे तेनुं क्षेत्रफळ शोधीशुं। तो अहीं लखीशुं लंबाई केटली छे एनी? 5 मीटर अने पहोळाई 4 मीटर। तो लंबचौरस जमीनना टुकड़ानुं क्षेत्रफळ बराबर लंबाई गुण्या पहोळाई। लंबाई केटली छे? 5 अने पहोळाई 4। 5 × 4 = 20। 20 चौरस मीटर लंबचौरस जमीनना टुकड़ानुं क्षेत्रफळ थयुं। हवे शुं कहे छे? तेमां 1 मीटर लंबाईनी बाजूवाळा चौरस क्यारा बनाव्या छे? फूलना एवा केटला क्यारा बनाव्या छे? 5। એટલે 1 મીટર લંબાઈનો એક ક્યારો, એવા 5 ક્યારા બનાવ્યા છે। તો સૌથી પહેલાં આપણે 1 મીટર લંબાઈ એટલી જ આપી છે, એટલે ક્યારો કેવો હશે? ચોરસ। તો આપણે શું કરીશું? 1 ક્યારાનું ક્ષેત્રફળ શોધી લઈશું। 1 મીટર લંબાઈનો 1 ફૂલનો ક્યારો છે, તેથી 1 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધીશું। 1 ક્યારો 1 મીટરનો છે, તો સૌથી પહેલાં 1 ક્યારાનું શું શોધી લઈએ? ક્ષેત્રફળ। તો 1 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર, હવે લંબાઈ એટલી જ આપી છે, એનો અર્થ કે ક્યારો ચોરસ કહેવાશે? તો બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી છે? 1 મીટર અને 1 મીટર, 1 × 1 ચોરસ મીટર। 1 ફૂલનો ક્યારો કેટલા, 1 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 1 ચોરસ મીટર। હવે કેટલા ક્યારા બનાવે છે? 5 ક્યારા બનાવે છે। તો આપણે 5 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ
શોધી લઈશું. તો એક ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર એક ચોરસ મીટર, માટે પાંચ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર શું થશે? એક ગુણ્યા પાંચ, પાંચ એકા પાંચ, પાંચ ચોરસ મીટર. પાંચ ફૂલના ક્યારા બનાવે બરાબર, તો કેટલી જમીન રોકાય એમાં? પાંચ ચોરસ મીટર. હવે જમીનનો ટુકડો કેટલો છે? વીસ ચોરસ. એનું ક્ષેત્રફળ શોધ્યું આપણે જમીનના ટુકડાનું. તો જમીનના લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ વીસ ચોરસ મીટર છે, અને વીસ ચોરસ મીટર જમીનમાંથી પાંચ ચોરસ મીટરમાં ફૂલના ક્યારા કરે છે? તો શું કહે છે? તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસ ટુકડામાંથી ક્યારા સિવાયનું ભાગ બાદ કરીશું, જેટલા ભાગમાં ક્યારા કર્યા છે તે બાદ કરીશું, તો આપણને ક્યારા સિવાયના ભાગનું ક્ષેત્રફળ મળશે. તો અહીં લખીશું, જમીનના ટુકડામાંથી પાંચ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરતા જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ મળશે. લખીશું, જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ ઓછા પાંચ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ. તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું હતું? વીસ ચોરસ સેમી, અને ફૂલના ક્યારાનું પાંચ ચોરસ સેમી. તો જમીનના ટુકડામાંથી ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરીશું તો પંદર ચોરસ મીટર એ શું આવશે? જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ થશે. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ પંદર ચોરસ મીટર હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો દાખલા નંબર નવ પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર દસ જોઈશું. પ્રશ્ન નંબર દસ છે, નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ ગણો. આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરવાની છે અને પછી તેનું ક્ષેત્રફળ શોધવાનું છે આકૃતિનું. તો જો અહીંયા આપણને આ રીતે આકૃતિ આપી છે, આપણી જાતે જોઈન્ટ કરીશું તો અહીંયા આ કયો આકાર બનશે? આ જે આકૃતિ છે એમાં આ અને આ બંને લંબાઈ કેવી છે? ત્રણ ત્રણ સેમી, એટલે સરખી છે. તો શું થશે? ચોરસ. તો આને એક નંબર આપો. તો લખીશું, એક ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા લંબાઈ ત્રણ છે અને પહોળાઈ બી ત્રણ છે, તો ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તારી નવ ચોરસ મીટર બરાબર. હવે બીજી આકૃતિ દોરીએ તો અહીંયા આ ચોરસ થાય છે બરાબર, તો એની લંબાઈ કેટલી થશે? અહીંયા બે આપી છે અને અહીંયા એક આપી છે. જો આ ભાગનું છે એ લંબાઈ એક આપી છે.
હવે લંબાઈ અને પહોળાઈ બંને અલગ અલગ છે, એનો અર્થ શું થયો કે કેવું છે લંબચોરસ? તો લંબચોરસ બેનું ક્ષેત્રફળ, લંબચોરસ આકૃતિ બેનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? બે, અને પહોળાઈ એક. બે એકા બે ચોરસ મીટર. હવે ત્રીજી આકૃતિને જોઈન્ટ કરીશું, બરાબર? તો એની લંબાઈ અને આ પહોળાઈ શું થાય છે? ત્રણ ત્રણ સરખી થશે, એટલે આકૃતિમાં ત્રણ ત્રણ લંબાઈ છે, એનો અર્થ શું થયો કે કઈ આકૃતિ હશે? ચોરસ. તો લખીશું આકૃતિ ત્રણ અથવા ચોરસ ત્રણ, ચોરસ ત્રણનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુ ગુણ્યા બાજુ. તો ત્રણ ગુણ્યા ત્રણ, તો ત્રણ તારી નવ ચોરસ મીટર થશે. હવે બાકીનો જે ભાગ રહ્યો છે તે જોઈ લે. લંબાઈ ચાર અને પહોળાઈ બે, એટલે અહીંયા નંબર આપીશું ચાર. આ નંબર આપ્યા છે, બરાબર? આ ચાર આકૃતિ જે આપી છે એને ચોરસ લંબચોરસમાં આપણે વિભાજિત કર્યું છે. તો લંબચોરસ ચારનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? બે ગુણ્યા ચાર, ચાર દૂ આઠ ચોરસ મીટર. તો આખી આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર આકૃતિ એકનું ક્ષેત્રફળ વત્તા આકૃતિ બેનું ક્ષેત્રફળ વત્તા આકૃતિ ત્રણનું ક્ષેત્રફળ વત્તા આકૃતિ ચારનું ક્ષેત્રફળ નો સરવાળો કરીશું, એટલે આખી આકૃતિનું કુલ ક્ષેત્રફળ મળશે. તો કેટલું છે? નવ વત્તા બે વત્તા નવ વત્તા આઠ. નવને નવ અઢાર, અઢારને દસ અઠ્યાવીસ ચોરસ મીટર. તો નીચે શું કીધું છે? આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરી તેમનું ક્ષેત્રફળ શોધો. તો તેમનું ક્ષેત્રફળ અઠ્યાવીસ ચોરસ મીટર થાય. આપણને આકૃતિ એ આપી હતી તેવી જ રીતે આકૃતિ બી પણ આપી છે, તો આકૃતિ બીનું ક્ષેત્રફળ પણ શોધીશું. દાખલા નંબર બેમાં આકૃતિ બી આપી છે, એમાં પણ આકૃતિ છે તેનું લંબચોરસમાં વિભાજન કરવાનું છે. આપણી જાતે જોઈ લઈએ તો આ રીતે આખું એક લંબચોરસ થયું, બરાબર? તો એની લંબાઈ એક, લંબાઈ કેટલી છે? એક, અને પહોળાઈ ત્રણ છે, બરાબર? એ જ રીતે અહીંયા એક થશે અને આ બાજુ પણ કેટલું થશે? એક થશે. તો આકૃતિ આ એક આકૃતિ છે, લંબચોરસ એકનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે એની? ત્રણ મીટર, અને પહોળાઈ કેટલી છે?
एक मीटर, तो शू थशे लंबाई 3 मीटर गुण्या 1 मीटर, तो 3 × 1 = 3 ચોરસ મીટર. આ આકૃતિ 1 છે. એવી જ રીતે આ એક લંબચોરસ બને છે, તો એની લંબાઈ આ 3 અને પહોળાઈ 1 છે. તો લંબચોરસ 2નું ક્ષેત્રફળ શોધીશું. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેટલી છે લંબાઈ એની? 3, અને પહોળાઈ 1. એટલે 3 × 1 = 3 ચોરસ મીટર. આ આકૃતિ 2 હતી અને આ તૂટક તૂટક રેખા આખી જોઈન કરીએ તો આ આકૃતિ 3 છે. તો એમાં પણ લંબાઈ કેટલી થશે? 3, અને પહોળાઈ 1. તો લંબચોરસ 3નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 3 મીટર અને પહોળાઈ છે 1 મીટર, તો 3 × 1 = 3 ચોરસ મીટર. તો આ જે આકૃતિ આપી છે તે આકૃતિનું લંબચોરસમાં 3 લંબચોરસમાં વિભાજન કર્યું છે. તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ શું થશે? તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર લંબચોરસ 1, 2 અને 3નું ક્ષેત્રફળ. લંબચોરસ આકૃતિ 1, 2 અને 3નું ક્ષેત્રફળ. તો 3નો સરવાળો કરીશું. 3 વત્તા 3 વત્તા 3 = 9 ચોરસ મીટર. તો આકૃતિનું તો કુલ ક્ષેત્રફળ 9 ચોરસ મીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો દાખલા નંબર 10 પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 11 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.